અમરેલી ખાતે ધારાસભ્ય પરેશભાઈ ધારાણીના વરદ હસ્તે નાનો બસ સ્ટોપ તેમજ ઈ લાઇબ્રેરીનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીના વરદ હસ્તે નાગનાથ બસ સ્ટોપ અને ઈ લાઇબ્રેરીનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. અમરેલી શહેરમાં આવેલ નાગનાથ મંદિર પાસે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ નાનું બસ સ્ટોપ અને ઈ લાઇબ્રેરીનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો, જેમાં અમરેલી કુંકાવાવ ફળિયાના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે અમરેલી નગરપાલિકા પ્રમુખ અલકાબેન ગોંડલિયા, શહેર વિકાસ સમિતિના ચેરમેન પીપી સોજિત્રા સાહેબ, પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમર, જેપી સોજિત્રા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજભાઈ કાનાબાર, વાલ્મીકી સમાજના પ્રમુખ અરવિંદભાઈ સીતાબરા સહિત આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. માય અમરેલી ન્યૂઝ, અમરેલી. અમરેલી નગરપાલિકા દ્વારા આયોજિત આજના નાગનાથ મહાદેવ બસ સ્ટોપ અને નવજીવ જનરલ હોસ્પિટલની લાઇબ્રેરીના લોકાર્પણ પ્રસંગે જે આજે આજના કાર્યક્રમના ઉદ્ઘાટક છે આપણા ધારાસભ્ય યુવાન લોકલાડીલા ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી હમણાં જ આવે છે. આપણા વિસ્તારના પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમર, નગરપાલિકાના પ્રમુખ અલકાબેન, ઉપપ્રમુખ નટુભાઈ, સંકલન સમિતિના સભ્યશ્રીઓ, નગરપાલિકાના સભ્યશ્રીઓ ઉપસ્થિત, બોટાદથી ખાસ આવેલા માર્કેટયાર્ડના ચેરમેન ધીરુભાઈ અને આપ સૌ નગરજનો, અમરેલી નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષમાં જે કામો થયા છે એ અમરેલીના ઇતિહાસમાં, લગભગ 45 વર્ષથી આ ગામમાં રહું છું, 45 વર્ષમાં આજ સુધીમાં કોઈ પણ નગરપાલિકાના બોર્ડમાં કામ નથી થયા એવા શ્રેષ્ઠ અને ક્વોલિટીવાળા કામો આ 2 વર્ષમાં થયા છે. અને જેમ ખોરાસિયાભાઈએ કીધું એમ કે રોડ, રસ્તા, ગટર એ પ્રાથમિક સુવિધા તો આપવાની હોય, પણ આવા કામ કે જે લોકોને નજરમાં આવે એવા, ખાસ કરીને જે આપણે ફોરવર્ડ સ્કૂલ પાસે જે સર્કલ બનાવ્યું અને જે જમીન છૂટી કરી અને અદ્ભુત જે રાતના 12 વાગ્યા સુધી અમરેલીના 500 થી 1000 લોકો ત્યાં બેઠા હોય અને જે બાળકો રમતા હોય એને રાત જો એક વખત આપણે જોઈએ ને તો એ જોઈને આપણે એ કામ કર્યાનો આનંદનો અહેસાસ થાય. એવું જ આ બીજું કામ કે 1991-92થી મને યાદ છે 25 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો, આજ સુધીના કોઈ નગરપાલિકાના પ્રમુખ બોર્ડના કે કોઈ રાજકીય વ્યક્તિઓની ઈચ્છાશક્તિના અભાવે આ નાના બસ સ્ટેન્ડને ફેરવવાની કોઈ હિંમત નહોતા કરતા. સામાન્ય રીતે 91થી જાહેરનામું બહાર પાડેલું હોય, જેવું ફેરવવાની પ્રક્રિયા શરૂ થાય એટલે વેપારીઓ વિરોધ કરવા આવે ને આવેદન પત્ર આપે. આમ નાના બસ સ્ટેન્ડ ફેરવી અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવાનો પ્રશ્ન 25 વર્ષ જૂનો હતો. એ નાનું બસ સ્ટેન્ડ આપણે જે બનાવ્યું એ તમે ફોરેનમાં હોય એ સ્ટાઇલનું આ બસ સ્ટેન્ડ બનાવ્યું છે. આ ઉપરાંત આના ફર્સ્ટ ફ્લોર ઉપર જ્યારે આ 75 લાખનું કામ પૂરું થયું એટલે ખોરાસિયાભાઈને અમે 2 અહીંયા આવ્યા હતા અને ઈ લાઇબ્રેરી માટેની વાત હતી કે ગાંધીનગરમાં આખા ગુજરાતમાં કોબા ખાતે આવી લાઇબ્રેરી છે. અમરેલી શહેરની પ્રજાને એ સેવાનું લોકાર્પણ કરી રહ્યા છે અને સુંદર મજાના લોકાર્પણ પ્રસંગમાં અમરેલીને નાગનાથ મહાદેવના સાનિધ્યમાં સુંદર મજાનું નવનિર્મિત બસ સ્ટેન્ડ મળ્યું છે અને બસ સ્ટેન્ડની ઉપર આપણા નવજીવન સિવિલ હોસ્પિટલના સહયોગથી ઈ લાઇબ્રેરી, ઇન્ટરનેટ લાઇબ્રેરી એટલે કે 21મી સદીના આંગણે ઊભેલા ભારતમાં મારા અમરેલીનો નવજવાન ઇન્ટરનેટથી વિશ્વને પોતાની નજરે નિહાળી શકે, માણી શકે, સમજી શકે એવી સુંદર મજાની ઇન્ટરનેટ લાઇબ્રેરી કે જ્યાં 24 કલાક શહેરના બાળકો વિશ્વની સાથે પોતાની જાતને જોડવા સક્ષમ બનશે અને 21મી સદીના ભારતમાં મારો અમરેલીનો નવયુવાન યોગદાન આપવા માટે જ્ઞાનસભર જીવનના પથે ખૂબ સમૃદ્ધ થાય એના માટે પરમકૃપાળુ પરમેશ્વર નાગનાથ દાદાને
પ્રાર્થના કરું, પૂજ્ય હરિરામ બાપાને પ્રાર્થના કરું, પૂજ્ય મૂળદાસ બાપા અને ભોજલરામ બાપાને પ્રાર્થના કરું. વર્ષોથી ડૉક્ટર જીવરાજ મહેતા ચોક આ રાજ્યને પ્રથમ મુખ્યમંત્રીની જેણે ભેટ આપી હતી એ પૂજ્ય જીવરાજ મહેતા સાહેબના ચોકમાં આપણા નાના બસ સ્ટેન્ડની સુવિધા અને એનાથી ઊભી થતી ટ્રાફિકની સમસ્યાઓના કારણે વારંવાર ફરિયાદો અને અકસ્માતોનો સામનો આપણે કરવો પડતો હતો. કઠણ કાળ જે કરેલો નિર્ણય, મને લાગતું હતું અમારા વેપારી ભાઈઓને પણ મનમાં ડર હતો કે ક્યાંક નાનું બસ સ્ટેન્ડ ફરી જાય તો અમારા વેપાર રોજગારને અસર થાય. પણ નાગનાથ બાપાને પ્રાર્થના કરું કે આ નવનિર્મિત બસ સ્ટોપથી લોકોની સુવિધામાં વધારો થાય, વધુ ને વધુ લોકો આ બસ સ્ટોપનો લાભ લેતા થાય.